દરેક બાળકોને ગુડ મોર્નિંગ. ધોરણ 4 વિષય હિન્દી. હવે આજે આપણે પાઠ 11 શીખવાનો છે, એ છે તિરંગા ઝંડા. હવે દરેક જણાએ તિરંગા ઝંડો એટલે શું, તો બધાએ ઝંડો તો જોયેલો જ છે. ઝંડો એટલે કે આપણો રાષ્ટ્ર ધ્વજ. હવે રાષ્ટ્ર ધ્વજ કોને કહેવાય, હવે તમને બધાને ખબર છે. અને એ આપણે ક્યારે ફરકાવીએ છીએ એ બી આપણને ખબર છે કે આપણે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. અને કેમ ફરકાવીએ છીએ, તો કે આપણો દેશ આઝાદ થયો. અંગ્રેજોની ગુલામીમાં આપણો દેશ હતો, તો એ આપણે આઝાદ થયો દેશ, એના માટે આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. એ દિવસે આપણે શું શું કરીએ છીએ, તો કે તે શાળાની અંદર, સરકારી કચેરીઓની અંદર આ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. આપણે એને રાષ્ટ્રગીત ગાઈએ છીએ, પછી વંદે માતરમ ગાઈએ, અને આપણે શું કરીએ છીએ ને, સલામી આપીએ છીએ. એ શું છે, આપણા દેશની શાન છે. તો હવે આપણે પાઠ શીખીએ કે યહાં કિસકા ચિત્ર હે. તમે ચોપડીની અંદર તમે જુઓ તો તમને ઝંડાનું ચિત્ર આપેલું છે. તો એ કયા કેટલા રંગ છે એની અંદર આપણે રાષ્ટ્રધ્વજ આપણે જોયેલો છે કે કેવો હોય છે, તો કે આપણે આવી રીતે વચ્ચે શું છે, અશોક ચક્ર છે. તો એ તિરંગા ઝંડા કા ચિત્ર હે, યહાં તિરંગે ઝંડે કા ચિત્ર હે, યહાં સ્વતંત્ર ભારત કા ઝંડા. આપણો દેશ સ્વતંત્ર થયો અંગ્રેજોની ગુલામીમાંથી, આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણે એને ઝંડો આપણો ફરકાવ્યો. તમને ખબર હોય કે અલગ અલગ દેશના અલગ અલગ ઝંડાની નિશાની છે. તમને ખ્યાલ છે કે આપણે જોઈએ છે કે અશોક ચક્ર વાળો ઝંડો છે, 3 રંગમાં છે, એ ભારતનો છે. પછી આપણો ઓસ્ટ્રેલિયાનો ઝંડો જોયેલો છે, પાકિસ્તાનનો ઝંડો જોયેલો છે. બધાના ઝંડા આપણને ખ્યાલ જ છે, એના કલર કેવા છે, કયા બધા ઝંડા અલગ અલગ કઈ રીતે પડે છે. તો આપણા દેશના ઝંડાને શું કહેવામાં આવે છે, તિરંગો ઝંડો. તો એમાં મારા રાષ્ટ્રધ્વજ છે, ઇસમે 3 રંગ હે, ઇસમે 3 રંગ હે. તો કોણ કોણ સે રંગ હે, તો કે ઉપર કેસરી, બીચ મે સફેદ ઓર નીચે હરા. એટલે કે ઉપર કયો રંગ છે, કેસરી, અહીંયા સફેદ, અને અહીંયા આગળ કયો છે, હરા. એટલે બોલો, હવે તમે અશોક ચક્ર જો તમે જુઓ, અરે ઝંડો તમે જુઓ, તો એની અંદર તમને દેખાય જ છે. આપણે જ્યારે સ્કૂલની અંદર તમે જે ઝંડો ફરકાવવામાં આવે છે ત્યારે તમે જુઓ છો કે ઝંડો કેવો સરસ આપણા દેશની શાન ફરકાઈએ, ત્યારે આપણને એક જાતનું ગૌરવ થાય છે કે અમે ભારત દેશના નાગરિક છીએ. હવે અહીંયા આગળ કયો છે, કેસરી, સફેદ અને લીલો, અને વચ્ચે જે છે એ શું છે, અશોક ચક્ર છે. 3 રંગ કે કારણે ઇસે તિરંગા કહેતે છે. હવે તિરંગો કેમ કહેવામાં આવે છે, તો કે 3 રંગથી બનેલો છે એટલા માટે એને તિરંગો કહેવામાં આવે છે. સફેદ રંગ કે પટ્ટે મે એક નીલે રંગ કા ચિત્ર હે, એક નીલે રંગ કા ચક્ર હે. તો સફેદ રંગના પટ્ટામાં કયો છે તમે જુઓ, તો તમને બતાવે છે કે એ જે આપણો અશોક ચક્ર છે એ શું કહે છે, કે સફેદ રંગ કે પટ્ટે મે, આ કેસરી છે, આ સફેદ છે, ને આ લીલો છે. તો કે સફેદ રંગ કે પટ્ટે મે એક નીલે રંગ કા ચક્ર હે, એટલે વાદળી રંગનું ચક્ર છે. તો ઉસે અશોક ચક્ર કહેતે હે, એને કયું ચક્ર કહેવામાં આવે છે, અશોક ચક્ર કહે છે. 15 ઓગસ્ટ ઓર 26 જાન્યુઆરી કો હમ તિરંગા ઝંડા ફહરાતે હે. આપણે પાઠ શીખ્યા, પહેલા જ કીધું કે આપણે ઝંડો ક્યારે ક્યારે ફરકાવીએ છીએ, તો કે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી એ દિવસે સ્કૂલની અંદર શું શું કરવામાં આવે છે. તો પહેલા તો કે રાષ્ટ્રગીત ગવાય, પછી એમને તમે સલામી જ્યારે આપો છો પહેલા, પછી કયા કયા સાંસ્કૃતિક પ્રોગ્રામો થાય છે તમારે દિવસે, રમતો શો રાખવામાં આવે છે, પછી શું કહેવામાં આવે છે તમને, અલગ અલગ જાતની હરીફાઈઓ રાખવામાં આવે છે, ઘણા બધા સાંસ્કૃતિક પ્રોગ્રામો કરવામાં આવે છે. તિરંગા અમારા દેશની શાન છે, આપણા દેશની એ શાન છે કે ગૌરવ છે. આપણે હમે અપને ઝંડે કા સન્માન કરના ચાહીએ, આપણે હંમેશા આપણા જે તિરંગો છે એનું સન્માન કરવું જોઈએ આપણે. તો આપણે જે પાઠ સમજ્યા કે તિરંગા ઝંડા, તો એના વિશે તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે તિરંગા ઝંડો શું છે, એની વચ્ચે અશોક ચક્ર છે, આપણે ક્યારે તેને ફરકાવીએ છીએ, અને શા માટે આપણે તિરંગો ઝંડો લહેરાવ્યો, કે આપણે અંગ્રેજોની જોડે જયારે આપણો દેશ ગુલામીમાં હતો તો આપણે એને દેશને આપણે આઝાદ કર્યો, એના માટે જે લોકો શહીદ થઈ ગયા કે આપણા દેશને
આઝાદ કરવા માટે ઘણા બધી મુશ્કેલીઓ ઊભી થઈ અને કેવી રીતે ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ એ બધાએ આપણા દેશને આઝાદ કરાવ્યો અને એના માટે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ આપણે આપણા દેશનો ઝંડો લહેરાવીએ છીએ. હવે આપણે સ્વાધ્યાય જોઈએ કે અમારે રાષ્ટ્રધ્વજ મેં ખાલી જગ્યા રંગે કેટલે રંગે દો હે યા તીન હે તો આપણે જવાબમાં શું લખીશું અહીંયા આગળ તીન રંગે તિરંગે ઝંડે કે બીચ મેં ખાલી જગ્યા રંગે तिरंगे झंडे के बीच में ये क्या पहला कौन सा रंग है तो के केसरी सफेद और हरा. तो झंडे के बीच में कौन सा रंग है सफेद है या केसरी है तो के सफेद रंग है. तिरंगा हमारे देश की शान है कि शर्म है हमें शान है हमारे देश की ये शान है. सफेद रंग के बीच में सुदर्शन चक्र है या अशोक चक्र है अशोक चक्र है. तिरंगा खाली जगह देश का झंडा है भारत का है या चीन का है तो तिरंगा भारत देश का झंडा है. आपे हमारा सीखा कि दरेक देश ना रंग साथ दरेक ना राष्ट्रध्वज क्या हो चुका है इतना झंडा अलग अलग हो चुका અને એ તમને ખાસ કરીને તમે કોઈ ક્રિકેટ મેચ જોતા હો ત્યારે તમને ખ્યાલ આવતો હશે કે જ્યારે દેશના અલગ અલગ ચારો ભારત દેશનો અલગ ઝંડો દેખાય પાકિસ્તાનનો અલગ દેખાય ઓસ્ટ્રેલિયાનો અલગ દેખાય તો એ દરેક દેશની નિશાની છે કે આ દેશનો ઝંડો લઈ રહ્યો તો કે ભાઈ આ ભારત દેશ છે. તિરંગો ઝંડો લઈ રહ્યા છે આપણને ખ્યાલ પડે કે ભાઈ આ ભારત દેશ માટે રમે છે. તો એવી રીતે આપણને આપણા દેશના ગૌરવ માટે આપણે શું કરવું જોઈએ તો દરેક જણાને પહેલા તો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ જ્યારે તિરંગો લહેરાય ત્યારે આપણે એને સલામી આપવી જોઈએ એનું માન કરવું જોઈએ સન્માન કરવું જોઈએ આપણે કે આપણા ઝંડા માટે આપણે શું શું કરીએ છીએ. તો કે પહેલા તો આપણે ઝંડે કા સન્માન કરના ચાહીએ આપણે બરોબર. હવે આ પાઠ છેડે આપણે લખ્યું એનું સ્વાધ્યાય લખ્યું તો કે આ પાઠનું ગુજરાતી આપણે લખવું પડે તો જ તમને ખ્યાલ આવે. હવે એના જે શબ્દ અર્થ છે એ તમને હું શબ્દાર્થ લખાવું કે કયા કયા શબ્દાર્થ આપણે લખવાના છે. તો જો અહીંયા આગળ આપણે લખી દઈએ શબ્દાર્થ તો શું કે તમને ગુજરાતી કરવામાં સરળતા પડશે અને તમારે સાતમા તિરંગો બી તમારે પછી દુર્વાનોમાં કદર પણ પૂરવાના. તો ભાઈ કે કેસરી એટલે એનો શબ્દાર્થ શું થશે તો કે કેસર જેવો રંગ. પછી પછી છે હરા. હરા એટલે કે લીલો. નીલા એટલે વાદળી. શાન એટલે ગૌરવ અને સન્માન એટલે આદર માન. ગુજરાતી કરવામાં તમને સહેલું પડશે કે આ કિસ્કા ચિત્ર એ જો અહીંયા આગળ આપણે ચોકડી મૂકીને સમજીએ કે હવે તમારે આ રીતનો ઝંડો તમારે દરેકે દોરવાનો અને એમાં કલર પણ પૂરવાના. અશોક ચક્રમાં જે કલર બતાવે છે પણ તમારે પૂરવાનો. પછી આ રીતે એની અંદર જ્યાં છે ને એની રીતે એને શું કહેવાય ને આરા કહેવાય. આ શું કહેવાય ને આરા. તો બધાએ આનું ગુજરાતી કરવાનું તમને એક વખત ફરી વખત ગુજરાતી કરાવી દઉં એટલે તમને લોકોને લખવામાં જ સરળતા પડશે કે આ કિસકા ચિત્ર હે કે આ શેનું ચિત્ર છે યા તિરંગે ઝંડે કા ચિત્ર હે. આ તિરંગા ઝંડાનું કે ધ્વજનું ચિત્ર છે યા સ્વતંત્ર ભારત કા ઝંડા હે. આ શેનું ચિત્ર આપણો ભારત દેશ આઝાદ થયો એનો ઝંડો સ્વતંત્ર ભારતનો ધ્વજ છે. ઝંડા એટલે ધ્વજ બી લખાય જો. यह हमारा राष्ट्रध्वज है. आ हमारो राष्ट्रध्वज छे आपनो. इसमें तीन रंग है आमा त्रण रंग छे. ऊपर केसरी बीच में सफेद और नीचे हरा. ऊपर केसरी बच्चे सफेद और नीचे लीलो रंग छे. तीन रंगों के कारण ही इसे तिरंगा कहते हैं. त्रण रंगों के कारण है इन्हें तिरंगो कहवामां आवे
छे। सफेद रंग के पट्टे में एक नीले रंग का चक्र है। सफेद रंग ना पट्टा मा एक सूचे एक नीले रंग का एटले के एक वादळी रंग नु चक्र छे। उसे अशोक चक्र कहते हैं। इन्हे अशोक चक्र कहे छे। 15 अगस्त और 26 जनवरी को हम तिरंगा झंडा फहराते हैं। 15 अगस्त और 26 जनवरी ए आपणे तिरंगो लहराईए छे अथवा ध्वज फरकाईए छे। तिरंगा हमारे देश की शान है। आ तिरंगो छे ए आपणा देश की शान छे एटले के गौरव छे। अपना देश नो एक गौरव छे। हमें अपने झंडे का सम्मान करना चाहिए। आपणे शुं करवुं जोईए आपणा जे आपणो ध्वज छे एनुं हमेशा मान सम्मान करवुं आदर राखवुं जोईए मान करवुं जोईए। स्वाध्याय आपणे समझ्या शब्दार्थ आपणे लख्या तमारे झंडो भी दोरवानो छे एमां कलर पूरवानो छे बधाए बराबर। हवे आपणे लेसन लखी लईए કે લખવાનું એટલે શું કરવાનું છે તમારે નોટમાં અને સ્વાધ્યાય પોથીમાં લખવાનું બરોબર। આ તમારું હોમવર્ક થઈ ગયું। દરેક જણાએ હોમવર્ક લખવાનું ખાસ અને બતાવી દેવાનું લેસન કરીને તમારે બરોબર સમજણ મળી ગઈ બધાને સરસ।